नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ધોરણ 8ની અંદર આગળ વધીશું. વિષય ગણિત ચેપ્ટર નંબર 14 જેનું નામ છે અવયવીકરણ. એમાં મિત્રો હવે આગળ અભ્યાસ કરીએ દાખલા નંબર 5 નો. જેની સૂચના મિત્રો આ પ્રમાણે છે. નીચેની પદાવલીના અવયવ મેળવો. તો એક્ઝામ્પલ નંબર 1 નો અભ્યાસ કરીએ. 3² + 6p + 8. તો અગાઉ મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા ત્રણ પદ આપેલા હોય અને તમે પૂર્ણ વર્ગ આપેલા ના પ્રથમ પદ અને અંતિમ પદ મિત્રો પૂર્ણ વર્ગ તમને આપેલા ન હોય ત્યારે કેવી રીતે મિત્રો તમે અવયવ પાડી શકો. તો સૌ પ્રથમ મિત્રો પ્રથમ પદ ઇનો વર્ગ, મધ્યમ પદ 6p અને અંતિમ પદ +8. તો પ્રથમ પદ અને અંતિમ પદ નો મિત્રો ગુણાકાર કરવાનો અને જે જવાબ મળે મિત્રો એના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો મિત્રો કેટલો થાય મિત્રો મધ્યમ પદ જેટલો થવો જોઈએ. તો અહીં મિત્રો પ્રથમ પદના સહગુણક મિત્રો 1 × અંતિમ પદનો સહગુણક 8 × 1 × 8 કેટલા થાય મિત્રો 8. હવે મિત્રો 8 ના એવા ભાગ પાડીશું મિત્રો કે જેનો સરવાળો 8 ના એવા અવયવો પાડીશું કે જેનો સરવાળો મિત્રો 6p એટલે મધ્યમ પદ જેટલો. તો મિત્રો આપણે સરળતાથી કહી શકીએ કે 4 × 2 કેટલા થાય મિત્રો 8. 4 × 2 = 8. તો 4 + 2 કેટલા થાય મિત્રો 4 × 2 = 6. તો અહીં મિત્રો આપણે મધ્યમ પદ 4 × 2 કરવાથી મધ્યમ પદ આપણને મળે છે. તો હવે કેવી રીતે ગોઠવીશું? તો પહેલું પદ મિત્રો એ બીનું પદ. હવે મિત્રો 6p એટલે પહેલું મિત્રો 4p વત્તા કારણ કે મિત્રો બંને પ્લસની નિશાની છે પછી 2p. તો અહીં મિત્રો થઈ ગયા 4 × 2 = 6p અને વત્તા અંતિમ પદ કેટલું આપ્યું છે 8. હવે મિત્રો આપણે શું કરીશું? તો જોડ બનાવીશું. એક જોડ આ અને એક જોડ આ. હવે આમાંથી કોમન કાઢીએ. p² + 4p આ કોમન શું નીકળશે મિત્રો p. તો પહેલું પદ p² વર્ગ છે. 1p કોમન એટલે કે કૌંસમાં શું વધશે p. p × p એટલે કે p² વર્ગ. તો એ નિશાની સરવાળા p કોમન એટલે તો શું વધ્યા મિત્રો 4. હવે મિત્રો આ જોડમાંથી આપણે કોમન કાઢીએ 2p + 8. તો આમાં કોમન શું નીકળે 2 × 2 = 2 × 2 = 8. મિત્રો 2 કોમન નીકળશે. અહીંયા શું વધ્યું કૌંસમાં p. કઈ નિશાની સરવાળા અહીંયા 8 લાવવા 2 × 8. અહીં મિત્રો બંને કૌંસ સરખા મળ્યા મિત્રો આપણા અવયવ સાચા છે. એક વખત કૌંસમાં p + 4 લખીશું તો અને બીજી વાર કૌંસમાં p + 2 અહીંયા લખીશું p + 2. આવી રીતે મિત્રો તમે અવયવ પાડી શકો છો. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 નો અભ્યાસ કરીશું જેની રકમ q² - 10q + 21 ના મિત્રો આપણે અવયવ પાડવાના છે. તો અહીં મિત્રો પ્રથમ પદ નો વર્ગ, મધ્યમ પદ -10q અને અંતિમ પદ +21 આપેલા છે. તો આપણે બંને પ્રથમ પદ અને અંતિમ પદ એ મિત્રો પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો આપણે કેવી રીતે અવયવ પાડીશું? તો પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરીશું અને એના મિત્રો આપણે એવા ભાગ પાડીશું કે જેનો જવાબ મિત્રો -10 આવવો જોઈએ એટલે મધ્યમ પદ જેટલો આવવો જોઈએ. તો અહીંયા મિત્રો પ્રથમ પદ નો વર્ગ જેનો સહગુણક 1, અંતિમ પદ 21 જેનો સહગુણક 21, તો 7 × 21 એકમ. હવે મિત્રો 21ના એવા ભાગ પાડીએ મિત્રો કે જેનો મિત્રો સરવાળો અહીંયા મધ્યમ પદ માઇનસ આપેલું છે એટલે જેની મિત્રો બાદબાકી આપણને કેટલી મળવી જોઈએ માઇનસ બાદબાકીની પણ મિત્રો સરવાળો કારણ કે પ્રથમ પદ અને અંતિમ પદ બંને પ્લસ છે મિત્રો તો જેનો સરવાળો 10 થવો જોઈએ. તો અહીંયા મિત્રો 7 કેટલા થાય 7 × 3 સોરી 7 × 21. તો મિત્રો અહીંયા ઋણ છે એટલે બંને ઋણ લઈશું 7 − 3 તો −7 − 3 −±10. તો હવે મિત્રો આપણે લખીએ કે q² m² માઇનસ અહીંયા મિત્રો પહેલો અવયવ કયો માઇનસ 7q
फरी मित्रों माइनस त्राण क्यू तो मित्रों तमे जोई सको छो आपने के विरुद्ध माइनस माइनस प्लस सात ने त्राण दस निशानी मोटी संख्या ने अने मित्रों सगुण तरीके क्यू अने मित्रों अंतिम पद एवरी 21 ना 21 હવે મિત્રો શું કરીશ તો બે બે ને મિત્રો આપણે પેર બનાવીશું અને કોણ કાઢીશું તો q નો વર્ગ ઓછા 7q એનો કોમન શું નીકળે બંને પદમાં એક જો હોય એવો છે મિત્રો q છે તો અહીંયા q ની બે ઘાત અને અહીંયા q ની એક ઘાત તો ઓછી ઘાત મિત્રો કોમન નીકળે તો અહીંયા q તો અહીંયા શું હશે કૌંસમાં પહેલા પદની અંદર q q ગુણ્યા q બરાબર q નો સ્ક્વેર કઈ નિશાની માઇનસ q કોમન નીકળે શું વધ્યું મિત્રો અહીંયા કઈ નિશાની મિત્રો હવે આ બંને જોડ આ જોડમાંથી મિત્રો આપણે કોમન કાઢીશું કઈ નિશાની માઇનસ માઇનસ 3q પ્લસ 21 માં કોમન શું નીકળે 3 1 3 3 સીધા 21 તો 3 મિત્રો કોમન નીકળશે અહીંયા 3 લખીશું હવે 3 માઇનસ કોમન નીકળે તો શું વધ્યું કૌંસમાં q કૌંસની બહાર માઇનસ ચિહ્ન હોય તો અંદરનું ચિહ્ન મિત્રો બદલાય માઇનસ પ્લસ માઇનસ અને સાત કરી 21 બંને કૌંસ કેવા મળ્યા મિત્રો સરખા તો q માઇનસ 7 કૌંસમાં લખીશું અને બીજા કૌંસની અંદર મિત્રો q માઇનસ 3 તો આવી રીતે મિત્રો તમે અવયવો મેળવી શકો છો હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 3 નો અભ્યાસ કરીશું p નો વર્ગ વત્તા 6b માઇનસ 16 જેમાં મિત્રો પ્રથમ પદ p નો વર્ગ વત્તા મધ્યમ પદ 6p અને અંતિમ પદ માઇનસ 16 તો પ્રથમ પદ અને અંતિમ પદનો મિત્રો આપણે ગુણાકાર 1 ગુણ્યા માઇનસ 16 કેટલા થાય મિત્રો 16 16 એવા માઇનસ હવે મિત્રો આપણે 16 ના એવા ભાગ પાડીએ કે જેનો જવાબ મિત્રો 6p થવો જોઈએ તો 8 2 કેટલા થાય મિત્રો 8 2 16 અહીં મિત્રો મોટો જે અવયવ છે એને મિત્રો ઋણ લઈશું અને સોરી મિત્રો મોટો અવયવ ધન લઈશું અને નાનો અવયવ મિત્રો ઋણ લઈશું કારણ કે મિત્રો આપણે જવાબ શું લાવવાનો છે પ્લસ 6p તો પ્લસ 8 માઇનસ 2 બરાબર પ્લસ 6 તો હવે મિત્રો આપણે લખીએ પહેલું પદ p નો વર્ગ હવે મોટો અવયવ 8 છે એટલે પ્લસ 8p નાનો અવયવ માઇનસ 2p અને અંતિમ પદ મિત્રો માઇનસ 16 હવે મિત્રો આપણે જોડ બનાવીશું આમાંથી મિત્રો આ જોડમાંથી કોમન કાઢીએ p નો વર્ગ પ્લસ 8p તો કોમન શું નીકળે મિત્રો p કૌંસમાં શું વધશે p ગુણ્યા p એટલે p નો વર્ગ કઈ નિશાની સરવાળા અહીંયા p મિત્રો કોમન નીકળ્યા શું વધ્યું 8 હવે મિત્રો આ જોડમાંથી આપણે કોમન કાઢીએ માઇનસ 2p માઇનસ 16 તો મિત્રો કોમન શું નીકળે તો 2 એકા 2 2 8 16 એટલે માઇનસ 2 મિત્રો કોમન નીકળશે તો માઇનસ 2p માંથી માઇનસ 2 કોમન નીકળ્યા તો શું વધ્યું મિત્રો p કૌંસની બહાર માઇનસ થઈ તો માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા 16 માઇનસ આવે 2 8 16 બંને કૌંસ કેવા મળ્યા મિત્રો આપણને સરખા મળ્યા તો એક વખત એક કૌંસમાં p પ્લસ 8 અને બીજા કૌંસમાં p માઇનસ 2 તો આવી રીતે મિત્રો તમે સરળતાથી અવયવો મેળવી શકો છો અહીં મિત્રો તમારું સ્વાધ્યાય 14.2 પૂર્ણ થયું